મહેસૂલ વિભાગના મહેસૂલી તલાટીઓને પંચાયતના ડેપ્યુટેશન પર મૂકવાના સરકારના નિર્ણયને લઈને મહેસૂલી તલાટીઓ દ્વારા મામલતદારને એસડીએમને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા 2010માં અંદાજે 9-10 ગામોનો સેજો બનાવી દરેક સેજા મથકે એક મહેસૂલ વિભાગને હસ્તકના મહેસૂલી તલાટીઓની ભરતી કરવામાં આવી હતી અને છેલ્લા 7 વર્ષથી પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા આવતા હતા. પરંતુ 31-7-2017ના રોજ એક અખબારી યાદીમાં સરકાર દ્વારા માહિતી અપાઈ હતી કે 100 જેટલા રેવન્યુ તલાટીને પંચાયતના હવાલે મૂકવાની તજવીજ હાથ ધરાશે, જેના વિરોધમાં પૂરા ગુજરાતના રેવન્યુ તલાટીઓ દ્વારા સરકાર સામે વાયો ચડાવી મામલતદાર તેમજ કલેક્ટરને આવેદનપત્રોનો મારો ચલાવાયો છે. ત્યારે આજરોજ ડભોઈ તાલુકાના અંદાજે 15 જેટલા રેવન્યુ તલાટીઓ ભેગા મળી નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. એક બાજુ સરકાર વિકાસના મોટા મોટા ફણકા પૂકે છે, પરંતુ ગામનો વિકાસ કરનારા તલાટીઓની ભરતી નથી કરી રહી. તો શું આજ ગતિશીલ ગુજરાતનો વિકાસ, એવું સૌ કોઈના મનમાં સવાલ ઊભા થવા પામ્યા છે. સરકાર દ્વારા તારીખ 30-8-2017ના રોજ એક અખબારી યાદી બહાર પાડી અને એ રીતની અખબારી યાદી જણાવવામાં આવી હતી કે ગુજરાતની અંદર કલેક્ટર ઓફિસો હસ્તકના જે સમગ્ર ગુજરાતમાં 4199 જેટલા રેવન્યુ તલાટીઓ છે એ પૈકી કસ્બા એટલે કે શહેરી વિસ્તારના 650 જે રેવન્યુ તલાટીઓ છે એ બાદ કરતાં બાકીના તમામ જે રેવન્યુ તલાટીઓ છે એમને પંચાયત હસ્તક પ્રતિનિયુક્તિ પર મૂકવા બાબતની સરકારે જે અખબારી યાદી બહાર પાડી એ બાબતે આજે અમે અમારું વિરોધ પ્રદર્શન કરતા મામલતદાર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબ ડભોઈને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ કક્ષાએથી રેવન્યુ તલાટીઓ દ્વારા પોતપોતાના જિલ્લાની અંદર સરકારશ્રીની આજે નિર્ણય લીધો છે એના વિરોધમાં અમે અમારી રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ પર એવો વિશ્વાસ દાખવીએ છીએ કે એ લોકો અમારી રજૂઆત સરકારમાં યોગ્ય રીતે કરશે.